અરવલ્લીના ભીલોડામાં લોકરક્ષક દળની ભરતીમાં અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણ મેળવી પ્રસંગી પામેલા લોકોને નિમણૂક નહીં આપવા અને તેમની સામે પોલીસ કેસ દાખલ કરવા અંગે ભીલોડા આદિવાસી એકતા મંચ આદિવાસી સમાજના સંગઠનોએ ભીલોડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અરવલ્લીના ભીલોડા લોકરક્ષક દળની ભરતીમાં અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્ર મેળવી પસંદગી પામેલા લોકોને નિમણૂક નહીં આપવા અને તેમની સામે પોલીસ કેસ દાખલ કરવા અંગે ભીલોડા આદિવાસી એકતા મંચ આદિવાસી સમાજના સંગઠનોએ ભીલોડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આદિવાસી એકતા મંચના રાજન ભગોરા, પીજે અંસારી, એલજી કટારા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારગી, બાબુભાઈ ખરાડી અને સમાજના આગેવાનો અને સંગઠનોની ઉપસ્થિતિમાં ભીલોડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપી જણાવ્યું કે તાજેતરમાં થયેલી લોકરક્ષકની ભરતીમાં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર આશરે પસંદગી પામેલ ઉમેદવારો કે જેઓના જાતિ પ્રમાણપત્ર સર્ટીઓ ખોટા હોવાનું પુરવાર થતાં તેઓની નિમણૂક આપેલ નથી તેવા ઉમેદવારો આજે ધરણા અને રેલી સ્વરૂપના પ્રદર્શન કરી નિમણૂક મેળવવા માટે સરકાર ઉપર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહેલ છે. શરીફ મંસૂરી, ZSTV, ભીલોડા.